જૂનાગઢ જિલ્લાના માળિયાહાટી નાના સોમનાથ ગૌ પ્રેમી ગ્રુપ દ્વારા રેલી કાઢી ગૌ તસ્કરી બંધ કરોના નારા સાથે આવેદન પત્ર આપ્યું હતું. સૌરાષ્ટ્ર પંથકમાં થોડા દિવસોથી એટલે કે 10 દિવસની અંદર જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પરથી 4 વખત ગૌ તસ્કરી પકડાઈ હોય અને ગૌ તસ્કરીના બનાવ વધુ બનતા હોય તે અનુસંધાને સોમનાથ ગૌ પ્રેમી ગ્રુપ સ્થાપક પિયુષ પરમાર દ્વારા રેલી કાઢીને માળિયાહાટીના મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. ગૌ તસ્કરી બંધ કરો તેમજ પકડાયેલા આરોપીઓને કડકમાં કડક સજા કરો. તારીખ 23/11/2018 ના રોજ પ્રભાત પાટણ પોલીસ દ્વારા ગૌરક્ષકો રજૂઆત કરવા ગયા હતા અને પોલીસ દ્વારા જે ગેરવર્તન કરવામાં આવ્યું હતું તેના સીસીટીવી કેમેરાના પુરાવા સાથે તપાસ કરીને કાર્યવાહી કરો વગેરે મુદ્દા સાથે આવેદન પત્ર આપીને જણાવ્યું હતું. આ આવેદનમાં સોમનાથ ગૌ પ્રેમી ગ્રુપ આર્ટ એન્ડ કોમર્સ મહેન્દ્ર ગાંધીમાં ગૌશાળાના ગૌરક્ષક નયનભાઈ, લીંબડીથી વિજયભાઈ, દ્વારકાધીશ ગૌશાળા ભાવેશભાઈ, કિશન લડત સમિતિ પ્રદેશ પ્રમુખ નારાયણ જોટવા તેમજ આરોગ્ય ચેરમેન રણસિદ પરમાર તેમજ પત્રકાર મિત્રો સહિત ગૌપ્રેમી લોકો અને અનેક સંગઠન દ્વારા સમર્થન આપી બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. આજ રોજ મામલતદારશ્રીને 23 તારીખ રોજ જે ગાયોની ટ્રાવેલા ગાડી પકડાઈ હતી એના વિરુદ્ધમાં આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ, જેમાં અમારા મુદ્દાઓ, મેઇન મુદ્દો ગાયો જે કતલખાના ચાલે છે એ કતલખાના બંધ થવા જોઈએ, સિંહોની વસ્તી ગણતરી જેમ ગાયોની વસ્તી ગણતરી કરી અને કાયદો અમલીકરણ આવવું જોઈએ, ત્રીજો મુદ્દો જે પોતાના નિરીસ્વાર્થ માટે ગાયોને દૂધ લઈ અને પછી તરસોડી દે છે એના માટે પણ કાયદો બનવો જોઈએ. આ તમામ મુદ્દાઓ સાથે આજે આવેદન પત્ર આપ્યું છે મામલતદારશ્રીને, અને જો આ મુદ્દાઓમાં કાર્યવાહી યોગ્ય નહીં થાય તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની સરકારશ્રી નોંધ લે. અને 23 તારીખે બનાવ બન્યો, એ પછી 24 તારીખે પ્રભાસ પાટણમાં બનાવ બન્યો, ત્યાં અમે ગયા હતા, ત્યાં તંત્ર દ્વારા મીડિયા કર્મીઓના કેમેરા ઝડપી લેવાયા અને ગૌ રક્ષકો સામે પણ ખરાબ વર્તન કરવામાં આવેલું હતું. વાઢિયા મિત્તલકુમાર, જીટીવી ન્યૂઝ, જૂનાગઢ.